નમસ્કાર મિત્રો, ઓડિયોમાં તમારું સ્વાગત છે. ઝારખંડમાં ચોમાસાના આગમનની સાથે જ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ વરસાદ દરમિયાન વીજળી પડવાથી રાજ્યમાં એક જ દિવસમાં 16 લોકોના મોત થયા છે. ચોમાસાના આગમનના પ્રથમ દિવસે ઝારખંડના વિવિધ જિલ્લાઓમાં આસમાની આફત જોવા મળી હતી. જોકે હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે વધુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 2-3 દિવસ સુધી ગાજવીજની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સામાન્ય લોકોને ઊંચા વૃક્ષો અને વીજ ધાંભલાઓથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે ઝારખંડના જિલ્લામાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી સગીર બાળક સહિત 3 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ઝારખંડના બોકારો જિલ્લામાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે. આ સાથે રામગઢ જિલ્લામાં વીજળી પડવાથી મોત થયું છે. ચોમાસાની શરૂઆત થતાં ઝારખંડના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદથી ઝારખંડના ખેડૂતો ઉપર ખુશીનો માહોલ છવાયો છે, તો બીજી તરફ રાજ્યભરમાં વરસાદ દરમિયાન વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત અને વીજળીના ચમકારાને કારણે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. લોકોને વરસાદ દરમિયાન ઊંચા વૃક્ષો અને વીજ લાંબડા પાસે ન ઉભા રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.